अगर बात करिए तो राज्य सरकारे शिक्षक सज्जता सर्वेक्षण कसोटी लेता नवसारी जिला 3400 जेटला शिक्षकों कसोटी आपी छे। तो अमुक शिक्षकों कसोटी आपवाथी दूर रह्या। शिक्षण अधिकारी द्वारा तमाम शिक्षकों ने फोन कर धमकी आपीने फरजियात कसोटी आपी एवो ऑडियो वायरल थयो। आथी शिक्षण जगत में खड़भड़ाट मच्यो। शिक्षण अधिकारी और शिक्षकों वच्चे गजग्राह उभो थयो छे। शिक्षिका नो ऑडियो वायरल थयो छे जेमां शिक्षिकाए स्पष्ट कह्युं के शिक्षण अधिकारीए जोई लईशनी धमकी आपी छे, जेने कारणे शिक्षकों भेगा थईने शिक्षण अधिकारी सामे बायो चढ़ावी छे। एक ज नारा साथे तैयार है हम, एनी साथे आवतीकाले तमाम शिक्षकों जोड़ाई जाए ते माटे मारी नम्र विनंती छे। शिक्षक मित्रों, छेल्ला केटलाक समय थी जे शिक्षक समाज ने न सोपे तेवुं वातावरण डोहळवानो प्रयत्न केटलाक शिक्षकों द्वारा थयेलू जणाय छे, जे बिल्कुल योग्य न कहेवाय। आपणे शिक्षकों छीए, परीक्षा माटे तो आपणे हमेशा तैयार होईए, अने एमां परीक्षा तो छे नहीं। ज्यारे राज्यना शिक्षण विभागना वडा માન્ય શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, આદરણીય નિયામક સાહેબને જ્યારે મંચ પર આવવું પડે અને જાહેર મંચ પરથી જ્યારે આપણે આ મરજિયાત છે એના માટે જ્યારે કહેવું પડે તે બરાબર ન કહેવાય। આપણે જ્યારે વાલીઓ પાસે જઈશું શહેરી શિક્ષણમાં, ત્યારે શિક્ષકો પરીક્ષા આપવાથી દૂર ભાગતા હતા, સર્વેક્ષણથી દૂર ભાગતા હતા, તેવો આપણી જે છાપ છે એ ખરાબ પડે અને એ બરાબર ન કહેવાય। આપણે બધા જ આમાં જોડાઈને આપણી સંસ્કારિતા જાળવીશું। આ બહેનશ્રી તો શૈક્ષિક મહાસંઘમાં હોદ્દેદાર છે અને ખૂબ એક્ટિવ છે, એટલે એ પરીક્ષા ન આપે તે હું સમજી શકું, પણ તમે એમની દોરવણીથી દોરાઈને પરીક્ષા કેમ નથી આપતા? તો સાહેબશ્રી, આપનું આ વર્તન ખરેખર યોગ્ય છે? પછી સાહેબશ્રીએ પૂછ્યું કે તમે શૈક્ષણિક કાર્ય કેમ નથી કરતા? તો મેં જવાબ આપ્યો, સાહેબ, પરિપત્ર થયેલ છે કે આજે શૈક્ષણિક કાર્ય બંધ છે। તો મિત્રો, પરિપત્રમાં તો સાહેબશ્રીની જ સહી છે, તો એમને તો ખબર જ હશે। એમણે ખૂબ જ ઉગ્ર વાણીમાં મને દબાવવાનો પ્રયત્ન કર્યો, તો મારે સાહેબશ્રીને કહેવું છે કે પરીક્ષા મરજિયાત હતી અને વાણી સ્વાતંત્ર્યનો હક દરેક વ્યક્તિને છે, અને સાહેબશ્રીએ જતા જતા મને કહ્યું કે તમને તો હું પછી જોઈ લઈશ, આવી ધમકી આપતા ગયા મને। તેની સાથે જ એમણે મને, તમે શૈક્ષિક સંઘના હોદ્દેદાર છો અને ખૂબ એક્ટિવ છો એટલે પરીક્ષા નહીં આપો છો એવું કીધું। પછી મારા સ્ટાફના બહેનોને એવું કીધું કે આ બેનની દોરવણીથી તમે આવું કરો છો, અને છેલ્લે જતા જતા એમણે પરિપત્ર બાબતે શૈક્ષણિક કાર્ય કેમ આજે બંધ છે એવું પણ એમણે જણાવ્યું, અને જતા જતા એમણે એવું કીધું, વાંધો નહીં, તમને હું પાછળથી જોઈ લઈશ ફરીથી। હા, તો સરે ઓડિયો ક્લિપ ફરતી કરી જ છે શિક્ષકોને કે પરીક્ષા આપો, અને એ ઓડિયો ક્લિપ પણ છે અમારી પાસે। આ બાબતે હવે સમય શું કરવા માંગો છો? કોઈ એક્શન લેવામાં આવશે આપના યુનિયન દ્વારા? ધમકી મળી છે, આપ કહો છો, તો હવે શું એક્શન લેશો એની સામે? રૂબરૂ મુલાકાત લેવાના છે સર નિયમો। પરીક્ષા બાબતે ઘણી બધી અચકણો હતી, તો ભી જિલ્લામાં 70% શિક્ષકોએ હાજરી આપી છે, તો અમારું માત્ર અને માત્ર નવસારી જિલ્લામાં છે, બાકીનો તમે રિઝલ્ટ જોઈ શકો છો ન્યૂઝમાં। કયા કારણો સર એ લોકોએ પરીક્ષા આપીને તમે લોકોએ વિરોધ કર્યો? સાહેબની ઓડિયો ક્લિપ અને એમના ફોન। જો ફાયદાકારક હોત તો ગુજરાતના 8% શિક્ષકો ઘરે ના બેસતે કે શાળામાં ના બેસતે ને પરીક્ષા આપતે, માત્ર 8% લોકોએ કેમ પરીક્ષા આપી, તો કંઈક તો હશે ને। ઓડિયો ક્લિપ પણ કરી છે અને ફોન પણ કરવામાં આવ્યા છે, ને એના આધારે આજે અમે સાહેબની 4 વાગે મુલાકાત લીધી છે। સાહેબ શું કહે છે તો અમે સાંભળીએ, ને ત્યાર પછી અમારું રાજ્યનું સંગઠન જે કહેશે એને આધારે અમે આગળની કાર્યવાહી કરીશું। કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે શિક્ષકોમાં? ખૂબ જ આક્રોશ છે।